નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ખાતે યાત્રાધામ અંબાજી મંદિર યાત્રિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો હતો અને સાવચેતીના ભાગરૂપે દેશના બધા ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા અને હવે અનલોક વનમાં અમુક છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે આજે 85 દિવસના લોકડાઉન બાદ સરકારશ્રીના આદેશ અનુસાર ધાર્મિક સ્થળો ખુલી ગયા છે. આજે ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર પણ આજરોજ ખોલી દેવામાં આવ્યું છે અને અંબાજી મંદિર ખુલવાની સાથે જ યાત્રિકો જગત જનનીમાં અંબાના દર્શન કરવા આતુર બન્યા છે. પરંતુ દર્શનાર્થીઓએ પણ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે અને દરેક યાત્રિકોએ દર્શન માટે ટોકન લઈને જ આવવાનું રહેશે. યાત્રિકો માટે સેનિટાઈઝર અને ટેમ્પરેચર ચેક કર્યાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પૂરતી ભેટ પ્રસાદ અને રાજભોગની કામગીરી બંધ રાખવામાં આવી છે, તેમજ માતાજીની ગાદીના દર્શન પણ બંધ રહેશે. અરવિંદ અગ્રવાલ, જેડએસ ટીવી, અંબાજી. અખાસ્તી માતાજીનું મંદિરની માતાજીની સેવા પૂજા 3 વખત થાય છે, જે અહીંયા માતાજી સમગ્ર ભારતમાં એ વિશેષ છે કે ગરમીના કારણે માની પૂજા સવાર, બપોર અને સાંજે 3 વખત થાય છે. માતાજીનો આખો સહકાર થાય છે. પરંતુ જ્યારથી આ લોકડાઉન આવ્યું છે ત્યારથી મંદિરના દર્શન ભક્તો માટે બંધ હતા, પણ સતત નિત્ય પૂજા અર્ચના તો થતી હતી. અને માતાજી પાસે અમે એ જ માગતા હતા કે માં આ જલ્દી કોરોનાથી બધાને મહામારીમાંથી મુક્ત કરી દે અને વિશ્વનું કલ્યાણ થાય એવું સતત અમે પણ એ સંકલ્પ સાથે જ માની પૂજા સતત અવિરત કરીએ છીએ. અને આજે માના દર્શનો 12 તારીખે એમ કે આજથી ખુલ્યા છે અને લોકો ભક્તો થોડા થોડા આવે છે અને માની પાસે પણ એ કહે છે માં જલ્દી અમને કાયમ માટે આ દર્શન ચાલુ રહે એવી આ પ્રાર્થના કરે છે અને હાલ સમગ્ર વિશ્વમાંથી આની મુક્તિ થાય એવું સતત માગે.